અને એના આગળથી હણા જ સાલમાં આપણે 10,000 રૂપિયા 2% ને વ્યાજે લઈ 1968 માં 10,000 2% વ્યાજે લઈ અને વેપાર ચાલુ કર્યો. એટલે લસણ અમારે આજુબાજુ થતું હતું, ઉકેડા ગામ ઉકેડા દહીસડા ગામ છે, ત્યાં લાલદહાણ થતું હતું. એટલે લાલદહાણ ની ગાડી ભરીને મોરબી મોકલ્યું. મોરબી માં પાકિસ્તાન નો આમદભાઈ કરીને ખરીદવા આવ્યો. લાલદહાણ બહુ ગમે મુસલમાનો, કારણ કે ખુબ ગરમ હોય. એટલે એ લઈ ગયો અને એને 58 ભાવ મળ્યો, મને 28 ભાવ ભરી દીધો. પછી એને અહીંયા બહુ નાખો મળ્યો, મને રોજ એક ગાડી આપો, દરરોજ આપી 15 ગાડી આપી ને હવે 2 ગાડી આપો. પછી રોજ ની 2 ગાડી આપો મીડો. આખા ગામ ને ભેરું કર્યું, જેને જેને લાલદહાણ વાયું તેને. આખા ગામ નું લહણ કોઈ ને દેવું નહીં, બોલો ભાવ. એટલે કે તમે અમારે 4 રૂપિયા કે રાજકોટ આવે છે, તમે ઘર બેઠ હોર ભરજી. મેં 4 ની માથે પાવલી હવા હોર લેખે. આખા ગામ નું લહણ જેટલું થાય બધું લીધું. 42 ગાડી લહણ થયું, 42 ગાડી આ લઈ ગયો. અને 50,000 નો નફો થયો પેલા જોરે. નોકરી મૂક્યા પછી 50,000 નો નફો થયો. સરકારી નોકરી મૂકી દીધી. હા, સરકારી નોકરી મૂકી, કહું છું ને, સરકારી નોકરી મૂકી દીધી. નોકરીઓ કીધું ને, કયો તો પાછા સાજન બેઠું માંડવે. આ મારે બધાને ખબર પડે, બાપા સાથે બાપા એ સરકારી, બાપા એ સાજન બેઠું માંડવે માંડવા માંથી ભાગી નીકળ્યા. સાંભળો કહાની. મારી બિલકુલ ગરીબ અવસ્થા હતી. મારે 6 વર્ષ નો હતો બાપુજી ગયા, અને 13 વર્ષ લગી મેં ઘરકામ કર્યું. ત્યારે દૈણા હાથે દૈડા, ઠામણા ઉટકવા, રોટલા કરવા, બાપાના ભાત દેવા જવા, દરેક કામ ઘરનું કરતા કરતા ભણી, હાથ ચોપડી ભણી. સાણ પાસ થયો, સાણ પાસ થયા શિક્ષક બન્યો. તેથી 1,60 સાલમાં 40 પગાર ને 40 મોંઘાઈ. એટલે મહિને 80 રૂપિયા માસ્તરોનો પગાર હતો સરકારીનો. એટલે એમ મને પહેલા લોધિકા તાલુકામાં નોકરી મળી, પછી રોહિશાળા ગામમાં મેકપર ઝાલામાં. એટલે રોહિશાળા ગામમાં જ્યાં હું નોકરી શિક્ષક તરીકે રહ્યો, ત્યાં મને જમવાનું કીધું લગ્ન ગાળાના હિસાબે. એટલે હું જમવા ગયો. એટલે માંડવાની ટૂંકમાં માંડવાની અને જમવાની થારી દેતા હતા. એ પહેલાં છોકરીઓ ગીતું પાડ્યું, લાખો પતિ રે સાજન બેઠું માંડ. એ માંડવા નીચે હું એકલો હતો, બાકી છોકરીઓ હતી. એટલે મેં વિચાર કર્યો કે મને જ લાખોપતિ આ છોકરીઓ કહે છે, માટે મારે લાખોપતિ થવું જ જોઈએ. કારણ કે છોકરીઓ કહે થવું જોઈએ. એટલે ઊભો થઈ ગયો છોકરો, બટકો જાતો નિશાળે કીધું, એ છોકરા બે લાવ કીધું તાર નોટબુક. નોટબુક કાઢી એમાં રાજનામ લખ્યું અને નોકરી મૂકી અને ઘરે ગયો. ઘરે ગયો પગરખાઈ પહેરવાનું, તો હાવ ગરીબ સ્થિતિ હતી. હવે શું કરવું? પછી પાછો રોહિશાળા ગામમાં ગયો. એમાં એક ભાઈએ ઘરથી 60 સાલમાં 2% વ્યાજ થી દેશી હાલતું હતું. એ વ્યાજે 10,000 રૂપિયા લઈ અને લહણનો વેપાર ચાલુ કર્યો. આજુબાજુ લહણ ગોતતા ગોતતા ઉકેડા દહીસડા ગામ છે, ત્યાં લાલ લહણનો મોટો ઉત્પાદન. ત્યાંથી લાલ લહણની ગાડી ભરીને મોરબી મોકલી. ત્યાં પાકિસ્તાનનો આમદભાઈ કરીને લહણ ખરીદવા આવેલો, એને લાલ લહણ ગમી ગયું અને આખી ગાડી મારી લઈ ગયો. અને એને અહીંયા 58 ભાવ મળ્યો, મને 28 ભાવ ભરી દીધો. પછી નફો જાદો છે એટલે મને કે રોજ 1 ગાડી આપ. 15 દિવસ લગી મેં રોજ 1 ગાડી આપી. પછી કે 2 ગાડી આપ. પછી 2 ગાડી આપવાનું કીધું એટલે આખા ગામમાં જેને જેને લહણ લાલ વાયું હતું બધાને ભેરા કર્યા. કીધું આખા ગામનું લહણ કોઈને દેવું નહીં, બોલો ભાવ. એટલે કે મારે 4 રૂપિયા રાજકોટ આવે છે, તમે ઘર બેઠા હોર ના ભરજો. મેં કીધું હોર ની માથે પાવલી. અને એ આખા ગામનું લહણ 42 ગાડી થયું આખા ગામનું લહણ. અને એ લહણ વેચતા મને 50,000 રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો. અને એમાંથી ઓલે બાપાના જે લીધા હતા ને હવે ચૂકવવાના 3,000-5,000 અને 20 નહીં ખિસ્સામાં, એ 20 હજી હાલે. આજે બાપ બાપા ને પછી અત્યારે 5 કારખાના મળ્યો. તો પછી કહું કે લોકોને પ્રેરણા મળે. પછી મેં નોકરી મૂક્યા, પછી લસણ વેપાર કર્યો, પછી રૂ કપા કારણ વેપાર કર્યો, નેકનામ જીન કર્યું, જિલ્લા પંચાયત ચૂંટણી લડ્યો. સરકાર માં સામે ઉભા થયા એટલે વિરોધ થયા અને મારે ગામ મૂકવું પડ્યું. ગામ મૂકીને મોરબી આવ્યો અને અહીંયા નડિયાનું કારખાનું પેલા કર્યું. એમાં લોન ન મળી એટલે વલ્લભભાઈ કીધું, તમે વલ્લભભાઈ આરોગ્ય મંત્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન હતા અને મારા મિત્ર હતા. એટલે એને મને કીધું તું મંડળી બનાવીને આવ, જેટલા જોઈએ એટલા પૈસા આપી દો. મેં રફાલેસ ઉદ્યોગ સેવા સહકારી મંડળી બનાવી અને આપણને 5 કરોડ રૂપિયાનું પેલું ધૂને ધિરાણ આપ્યું. 81 સાલમાં 5 કરોડ ધિરાણથી મેં 35 કારખાના ઉભા કરાવ્યા મોરબીમાં.
એમાં ઓઆર પટેલે મારી લોન લઈ ગયા છે, આ વરમોરે મારી લોન લઈ ગયા છે, એટલે મોટા મોટા જે કારખાના વાળા છે બધાએ મારી લોન લઈ ગયા હતા રફાલે મંડળીમાંથી, અને ઈ કારખાના પાથરી ઉભા થયા, પછી એમાંથી વિભાજન થયું, ને અટાણે એમ કરતા 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 અનેક કારખાનાઓ થઈ ગયા, અને એમાં સિરેમિકના કારખાના થવા માંડ્યા, એટલે મારે પણ બે કારખાના ઈ જમાનામાં સિરેમિકના થઈ ગયા, અટાણે ચાર કારખાના સિરેમિકના થઈ ગયા. અને કહેવાનો હેતુ જે કહેવું છે એ મારે હવે કહું છું કે મેં નિવૃત્તિ લીધી અને 11મું વર્ષ છે, છોકરાનો વેટ આપી દીધો છે, અને છોકરીઓ જે ગીત ગાયું હતું કે લાખો પતિ રે સાજન બેઠું માંડવે, એમાં દર મહિનાની પહેલી તારીખે લાખ રૂપિયા દાન કરું છું, જો કહેવાય નહીં. દર મહિને 11મું વર્ષ છે, વાહ બાપા વાહ વાહ, 11 વર્ષ છે, દર અત્યારે તો 2-3 લાખ થઈ જતા હોય છે, કારણ કે ચાર આશ્રમ આલે છે, એટલે બધે આપણે માનક્ષેત્ર વાળે વિદ્યાર્થીઓ ભણે છે, અને મોટી મોટી જગ્યાના મોટા દાન છે, 7-8 ડિસ્ચાર્જના રૂમ બનાવ્યા છે, નેકના માખો સમાજવાળી બનાવી છે, એટલે જેટલી જેટલી આપણાથી થાય ને એટલા આજુબાજુથી ટેકા લઈ લઈ અને આ સમાજ કામ કર્યા. દર મહિને 10 મહિનામાં મૌન હોય, આ 14 વર્ષ થયા, દર 6 મહિનામાં મૌન ભગવાન ના નામ જાપ કરો બેસી જાવ. મારે લગ્ન વાત કરું, મારું મૂળ ગામ નેકનામ, મારા સસરાય નેકનામ, અમે ઘરમાં જેટલા સભ્યો છે ને બધા મામા ગામમાં, એટલે વિગત તમને કહું, મારા મમ્મી અને અમારા ઘરના ના મમ્મી બે બેનપણી, બે નું નામ દાઈ બેન, અને ગોર ચોઈસ હતી ને તે ગાયનું પૂજન થાય, ગાયનું પૂજન કરીને રાહના લીધા, અને બે નક્કી કર્યું કે તારી આ દીકરા હોય મારી આ દીકરી આવે તો આપણે બે વિવાહનું થવું, પેલા જેવું જ હતું, આવી રીતે બે બેનું એ નક્કી કરી નાખ્યું, અને મારો જન્મ પેલા થયો, એટલે 4 વર્ષનું થયું તે પછી એની આ દીકરી આવી, અને દીકરી આવીને હજી 6 મહિનાની થઈ છે, મારા મમ્મી એના ભાઈ બીમાર પડ્યા અને ગુજરી ગયા, એટલે વાંહે ભૂવાકો ખાધો, બૈરાવ ભૂવા ખાય ને, એટલે એમાં છાતીમાં પાણો કરી ગયો, મારી બેન 6 મહિનાની હતી, બે 3 દિલેકી ભાઈ અગર બેઠા રહ્યા, એટલે બેન ને ધવરાવીને હોય ગયા, પોતે ભૂખા અને ભૂવા ખાધો, છાતીમાં પાણી કરી ગયો, એટલે એમાં લોહી નીકળ્યું, લોહી નીકળ્યું, ડોક્ટરે લઈ ગયા રાજકોટ, હું હતું નહીં, પછી એક દિવસ લોટે થઈ રહ્યો, પછી ગોર ને ચોખા રાંધીને ખાધા, ગોર ને ચોખા થઈ રહ્યા, પછી કરું મગફળી જે ઝીણી થાય ને એ ઝીણી મગફળીમાં ગોળ ભેરવીને 2-3 દિવસ લગી ગોળ ને મગફળી દાળા ખાઈ લઈએ, ત્યાં એક ભાઈ કીધું ઉધાર આપવું પડે ને, હા, પછી અમારા એક કુટુંબમાં મામા થતા હતા, સમજી ગયા ને, આ ઉમિયા ચા રહ્યો ને, એ મારા મામા ના છોકરા છે, 8 ઉમિયા ચા વાળા, એના બાપુ નામની દુકાન હતી, એટલે કે ભના જેટલું જોઈ લઈ જાય ને કે તને ફૂકી, પછી આપણે ત્યાંથી લઈને બધું ખાઈને હરવે રે, આમાં મોટા આવ્યો, અને મારા લગ્ન માસ્ટર માં ગયો ને તેથી પહેલું ચંપલા પગી દે, માસ્ટર માં ગયો તે ત્યાં લગી પૈસા જ નમણે શું મારે એવું જ હતું બાપા, ઓલા હાંજી ને પગ હોય ને એવા પગ બરે ની ઠરે, હા મને તો કાટા ગર્યા કે નહીં હજી, એના ઓલી કે હવે આમાં ફોડા ઉપડે, હજી હજી મારે ઉચ્યું, હા હજી, પછી લગ્ન થયા તેથી પેલું પગરખું સંપલ પહેર્યા હોય, સંપલ કેવા, હા ઓલા ઓલા દહાઈ ગયા હોય, લગ્ન થયા તેથી પેલું પગરખું પહેરું મોજું, આ પગે જોયું, હા હા બે હરકા બે, હા રાજુ ને વાહ બસ, લક્ષ્મીજી ચા અને પાછ મેં ગરીબે જોયું છે ને દાન કરવા મીટર, અને લક્ષ્મીજી રાજી રાજી દાન કર, જેમ જેમ દાન કરું એમ તમારે જીવનમાં તમે લક્ષ નક્કી કરો તો અહીંયા પહોંચી જાવ, પણ ઘણી વાર આમ આવ્યું ઘણી વાર આમ આવ્યું તો તમે ક્યાંય ન પહોંચો, એટલે હું બધાને એ ભલામણ કરું, એક તો તમે લક્ષ કરો, બીજું તમે દાન કરો, જે લક્ષ્મી મળે એનું દાન ન કરો તો લક્ષ્મી રાજી ન થાય, એક એક બાઈ હોય બા હોય 4 દીકરા હોય તો એ કેની ઘેરે રાત્રિ, જે બહુ લાડ લડાવતી હોય એનો છોકરો હાથ ફેરવતો હોય બાર ના પગ ચંપી કરતો હોય એની ઘેરે માં રોકાય, એ લક્ષ્મી છે ને એ આપણી માં છે, કારણ કે એ તો વિષ્ણુ ભગવાન આપણી પત્ની નથી, આપણી માં તરીકે રહીએ અને માં રાજી કઈ થાય
કે જે લક્ષ્મી સમાજ માટે વાપરો ને, આપણી બેન દીકરી માટે પેલા વાપરો, પછી ભાઈઓ માટે, પછી ગામમાં જિલ્લા તાલુકા જેમ જેમ તેમ વાપરતા, લક્ષ્મી રાજી નડશે. પેલા એક હાથ મૂકે, પછી બે હાથ, અને ચાર હાથ મૂકી દીધા. આ દીકરા વાપર. બીજું, લક્ષ્મી નો હગા ભાઈ નામ ખબર છે? લક્ષ્મી નો એક હગા ભાઈ છે, ઈ એને હૈરે આવે જ્યાં લક્ષ્મી જાય ને, અભિમાની નો ભાઈ છે. અભિમાન સમજી ગયા? લક્ષ્મી જાય ત્યાં અભિમાન પેલો જાય, ઓલી આવ્યો નથી, ચાલ્યો નથી, અને અભિમાન કે હા હું પૈસા વાળો, બે તે ગધેર હાલવા માટે, એનું કારણ શું? અભિમાન. અને લક્ષ્મીજી કેની દીકરી? દરિયાની દીકરી, દરિયામાં પકડી દે. એટલે અભિમાન એ આ દરિયો અભિમાન, ભટ ભટ માથા ભટકાય છે, પૃથ્વી નાથ ગળી જવા માટે મહેનત કરે, અને એમાંથી આ પ્રગટ થયેલો અભિમાન. અભિમાન મૂળ દરિયામાં થયેલું છે, એટલે લક્ષ્મીજી નો ભાઈ કહેવાય. અને શંખ છે એ દરિયામાં નીકળો, આ શંખ ભગવાન ને વાલો છે, દરિયામાં નીકળ્યો એટલે હારો કહેવાય. હારો વધારે વાલો ન હોય, હારો ભક્તિ કરી લેને બમરારી જામડા લઈ જાશે પરબારી, એ ફડકો મેલી દેને બમરારી જામડા લઈ જાશે પરબારી. હાહુ હારાની એ તે સેવા કરી નઈ ને, ઓલા પૂજારી ને પૈકી પડનારી જમડા લઈ જાશે પરબારી. નૈત નૈત નવા સાડલા પહેરે દેખાડે પૈસા વાળી, જમડા લઈ જાશે પરબારી. એ ચપટી ચોખા લઈને મંદિરે જાય, ચપટી ચોખા લઈને મંદિરે જાય, વરતા બકારીને છે તરનારી, જમડા લઈ જાશે પરબારી. એ બેનું આવે ત્યારે શીરા લાવે, એ નંદુ ને ભૂખે કાઢનારી, જમડા લઈ જાશે પરબારી. એ ઘરના છોકરા બહુ ગમે નહી, ઘરના બહુ છોકરા એ ગમે નહી ને, પાડોશી ને બધું ભરનારી, જમડા લઈ જાશે પરબારી. એ દાના દક્ષિણા કઈ કરે નહી, દાના દક્ષિણા કઈ કરે નહી ને, પછી એ જમડા નો માર ખાનારી, જમડા લઈ જાશે પરબારી. હંસરાજ બાપાની એ વિનંતી સુણી લે, હંસરાજ બાપાની એ વિનંતી સુણી લે, એ પતિ ને પરમેશ્વર ગણી લે ભમરારી, જમડા લઈ જાશે પરબારી. અરે અરે વાહ વાહ બાપા વાહ. ભક્તિ કરી લે ને ભમરારી, જમડા લઈ જાશે પરબારી. બીજી કોમ જો દુઃખ લાગી જાય, અમારે ફટાણા હળતા જ હોય. લઈ જાશે પરબારા. એ મા બાપ ની તે કઈ સેવા કરી નહી, એ હાહુહાર ને પૈજે પડનારા, જમડા લઈ જાશે પરબારા. એ નૈત નૈત નવી ગાડીઓ પહેરવે, નૈત નૈત નવી ગાડીઓ ફેરવે, ભાઈઓ ને ભાગીદારો ને દ્રોહ કરનારા, જમડા લઈ જા છે પરબારા. એ હારી આવે ત્યારે હાડલા ઓઢાડે, હારી આવે ત્યારે એ હાડલા ઓઢાડે, એ બેનો ને રોતી કાઢનારા, જમડા લઈ જા છે પરબારા. દાન દક્ષિણા કઈ કરે નહી, એ પછી નરક ના ડૂબકી ખાનારા, જામડા લઈ જાશે પરબારા. એ ઘર ના બહુ છોકરા ગમે નહી,
ગાયું ને નામે ફાળા કરે એ ગાયું નું ઘાસ ખાનારા જમણા લઈ જા છે પર બારા. હંસરાજ બાપા ની એ વિનંતી સુણી લે એ જમ આવી મજા ક્યાંય ના આવે, આવી મજા ક્યાં આવે. સીતારામ આજ ખુબ આનંદ કર્યો, આવો આનંદ અમને રોજ આપશો. અમારા બાબાશાહની આયુષ્ય વધારે અને હજી 100 વર્ષ જીવે. બસ 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 હજારો વર્ષ આમને આમ આમને આમ કરો પછી બચા પછી થાય બધા. હા 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 પાછા વર્ષ પાછો હું આવતો રહ્યો.